નમસ્કાર અમદાવાદ લાઈવ સાથે હું છું વિધિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું અને સીએમ સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી નવા વર્ષના આશીર્વાદ લેવા માટે ગાંધીનગરના રાયસણ ખાતે માતા હીરાબાના પાસે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓએ રાજભવન ખાતે હવે રાત્રિ રોકાણ કર્યું છે. આવતીકાલે એટલે કે 31મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે કે જ્યાં તેઓ સવારે કેવડિયા કોલોની પહોંચશે. લગભગ 8 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું ચરણ પૂજન કરશે, જે બાદ લગભગ 7:15 વાગે આસપાસ પરેડ ગ્રાઉન્ડમાં માર્ચ પોસ્ટ, પોલીસ મેમોરિયલ મોમેન્ટો તેમજ પ્રદર્શનને ખુલ્લું મુકાશે. 9 કલાકે પોલીસ અધિકારીઓને તેમજ ઉપસ્થિત લોકોને વડાપ્રધાન સંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ હોય કે 200 વર્ષ હોય ત્યારે માતા હીરાબાના આશીર્વાદ અચૂક લેતા હોય છે. ગુજરાતમાં હતા ત્યારે તેઓ 200 વર્ષના દિવસે હોય અથવા તો જન્મ દિવસે વહેલી સવારે આવી જતા હતા, પરંતુ વડાપ્રધાન બન્યા પછી તેઓ પોતાના વ્યસ્ત કાર્યક્રમ ક્રમ વચ્ચે પણ તેઓ પોતાની માતાના આશીર્વાદ લેવા માટે અચૂક આવતા હોય છે. અને જ્યારે આ રીતે તેઓ આશીર્વાદ લેવા માટે આવતા હોય છે ત્યારે તેઓની એક ઝલક મેળવવા માટે જે આસપાસની સોસાયટીના રહીશો છે તેઓ પણ આવી પહોંચતા હોય છે. આવા જ કેટલાક લોકો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદર માતા હીરાબાના આશીર્વાદ લઈ રહ્યા છે, તેઓને મળી રહ્યા છે. ત્યારે અહીં આસપાસની સોસાયટીના જે રહીશો છે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે આવ્યા છે. આપનું નામ જણાવો અને ક્યારો છો અને કેમ આવ્યા છો? મારું નામ પ્રજ્ઞેશ બાલુભાઈ ધોરાજીયા છે. હું મોદી સાહેબને એક નજરે જોવા માટે આવ્યો છું. શું કારણ એમને કયા જમા પાસા છે કે જેના કારણે તમે જોવા માટે આવો છો? સાહેબના બધા જ પાસા સારા છે. આજ સુધી જેટલા પણ વડાપ્રધાન આપણા દેશમાં બન્યા છે એમાં મોદી સાહેબે જે કામ કર્યા છે, જે ડિસિઝન લીધા છે, એવા ડિસિઝન આજ સુધી કોઈ પણ વડાપ્રધાને નથી લીધા એક્સેપ્ટ ઇન્દિરા ગાંધીજી સિવાય. આપ આ સોસાયટીમાં રહેતા હશો, જ્યારે પણ હવે વીવીઆઈપી આવે તો મોટો કોન્વોય હોય, પરંતુ એની વચ્ચે માત્ર 2 ગાડી વચ્ચે આવે છે, સોસાયટીવાસીઓ તકલીફ ના પડે એ રીતે. આ રીતનું જે નિર્ણય છે એ કેટલા અંશે એમનો યોગ્ય છે અને તમને લોકોને તકલીફ ના પડે તેનું પણ ધ્યાન રાખે છે? એકચ્યુઅલી હું અહીંયા રહેતો નથી, હું સુરત છું, પણ મારા મોટાભાઈ છે ત્યાં અહીંયા રહે છે. અમે ઘણીવાર આવતા હોય છે કે મોદી સાહેબને જોવા જઈએ જોવા જઈએ, એના મમ્મી અહીંયા રહે છે. પણ આજે અમે જે જોયું કે આવેલા છે ટીવી પર જોતા હતા લાઈવ અને જોવામાં આવ્યું કે આપણી બાજુમાં જ છે, તો અમે દોડતા દોડતા અહીંયા આવ્યા છીએ. એવું કાંઈ નથી, અમને તકલીફ એવી કાંઈ પડી નથી. જો એ અનેક લોકો છે કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે અહીં આગળ આવે છે, આવા જ કેટલાક લોકો સાથે વાત કરવાની કોશિશ. આપ ક્યાંથી આવો છો અને કેમ આવે? અમે તો ગામના છીએ, રાયસણ ગામના છીએ, અને સાહેબના સમાચારમાં સાંભળ્યું એટલે તરત જોવા આવી ગયા છીએ તરત. અભિયાન તમે ક્યાંથી આવો અને તમે કેમ આવ્યા છો? વાતચીત કરવા ન મળે પરંતુ ઝલક તો મળે છે, દૂર થી પણ તેઓની એક ઝલક મેળવવું પણ તેઓ પોતાને નસીબદાર માનતા હોય છે. આ જ રીતે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયસન સ્થિત પોતાના ભાઈના નિવાસે માતા હીરાબાના આશીર્વાદ લેવા આવતા હોય છે, ત્યારે આ જ રીતે તેઓને જોવા માટે સ્થાનિક લોકો જે હોય છે અથવા સોસાયટીવાસીઓ હોય છે તે પહોંચતા હોય છે. કેમેરામેન મનીષ કડિયા સાથે યુનુસ ગાઝી, ટીવી9 ગાંધીનગર.